જય શ્રી કૃષ્ણ બાળકો ધોરણ પાંચ વિષય ગુજરાતી પાઠ તેર ભારત રત્ન ડોક્ટર આંબેડકર ભાગ ચાર આગળ આપણે સાધ્યનો પ્રશ્ન એક જોયો હવે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો પેલો આ પાઠમાંથી ડોક્ટર બાબા સાહેબના ક્યા ગુણો તમને વિશેષ ગમ્યા તો ક્યાં ગુણો તમને ગમ્યા છે તો કે આ પાઠમાંથી ડોક્ટર બાબા સાહેબના આ ગુણો મને વિશેષ ગમ્યા અન્ય સામે લડવાની ખમી સ્ત્રીના અધિકો વગેરે ગુણો મને ગમ્યા બીજું આ પાઠમાં તમે ડોક્ટર બાબા સાહેબની વિદ્યા મેળવવાની ધગત વિશે શું જાણ્યું તમે વિદ્યા મેળવવા કેવા પ્રયત્ન કરશો તો બાબા સાહેબ આંબેડકર કેવા હતા તેને જ્યાં સુધી એનો લક્ષ હતો તે માટે તેણે ઉચ્ચ અભ્યાસ કર્યો તો આમાં આપણે શું જવાબ લખશું ડોક્ટર બાબા સાહેબ જીવનમાં જે લક્ષ સિદ્ધ કરવા માંગતા હતા તે વિશે ઊંડો અભ્યાસ અભ્યાસ કર્યો અમે પણ અમારું નક્કી કરી એના વિશે ઊંડો કરીશું ત્રીજું ભીમરાવના ઘડતરમાં કયા ત્રણ મહાપુરુષનો ફાળો હતો તો આપણે જોયું તો કયા ત્રણ મહાપુરુષો હતો ફાળો હતો તો કે ભીમરાવના ડોક્ટર ભીમરાવના ઘડતરમાં બુદ્ધ કબીર અને જ્યોતિબા ફૂલેનો ફાળો હતો ચોથું ડોક્ટર ભીમરાવના જીવનના મહત્વના કાર્યો કયા ક્યાં છે તો તેણે ક્યાં ક્યાં મહત્વના કાર્યો કરેલા હતા તો પેલું સ્વતંત્ર ભારતના બંધારણના ઘડવૈયા તરીકે મહત્વની કામગીરી કરી બીજું ધર્મનિરપેક્ષ આદર્શો અને સિદ્ધાંતો ત્રીજું અસ્પૃશ્યતાની હિતરક્ષા મૂળભૂતકો હકો અને માનવના ગૌરવની જાળવણી ચોથું સામાજિક ન્યાય તેમજ નારી ગૌરવ માટે મથામણ આ મહત્વના કાર્ય તેણે કરેલા પ્રશ્ન પાંચ ભારત રત્ન એ ભારત સરકાર દ્વારા મળતું સન્માન છે ડોક્ટર આંબેડકર સિવાય જેમને ભારત રત્ન સન્માન મળ્યું હોય તેવા પાંચ મહાનુભાવોના નામ જાણીને લખો તો ડોક્ટર આંબેડકર સિવાય પાંચ બીજાને જે આ ભારત રત્ન એવોર્ડ મળેલો હોય તેના નામ લખવાના છે તો હું તમને કહું છું તો પેલું છે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ પછી જે આપણે શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ જેનો જન્મ ત્યારે થયો હતો

હૈયું ચોથું નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો અંધકાર પ્રકાશ વિશાળ સંકુચિત દુર્ભાગ્ય સદભાગ્ય દોષ નિર્દોષ આનંદ તો શોક ત્યાર પછી છે પ્રશ્ન પાંચ નીચેના શબ્દોની સાચી જોડણી ધ્યાનમાં રાખો તો આ જોડણી છે તે સાચી લખવાની છે તો તો માતૃસુક્ત કેમ લખાય તો આપણે અહીંયા ઉપર લખવું માતૃ ત્યાર પછી શિક્ષક તો શિક્ષક આપણે આમાં લખેલું છે 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 તે તે ખાલી ધ્યાનથી જોવાની આપેલી સાચી જોડણી ત્યાર પછી અસ્પૃશ્ય શિષ્યવૃત્તિ અને આર્થિક પ્રશ્ન છ નીચેના દરેક શબ્દનો વાક્ય પ્રયોગ કરો શબ્દ આપેલા છે તે શબ્દ વાક્યમાં આવે તેવી રીતે વાક્ય બનાવવાનું છે બુદ્ધિમાન

નીચે દસ્તાવેલ મહાપુરુષે આપેલા સૂત્ર લખો તો જે મહાપુરુષે સૂત્ર આપેલા છે તે આપણે લખવાનું છે તો ગાંધીજીએ કયું સૂત્ર આપેલું હતું તો ગાંધીજી કહેતા મારું જીવન એ જ મારો સંદેશો તેવું તેમનું સૂત્ર છે વિનોબા ભાવે તો તેને શું સૂત્ર આપ્યું છે સબ ભૂમિ ગોપાલકિ અને બીજું છે જય જગત સ્વામી વિવેકાનંદજી તો તેમણે સૂત્ર આપ્યું છે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિમાં સુધી માંડ્યા રહો સુભાષ ચંદ્ર બોઝ તેમણે શું સૂત્ર આપેલું જવાહરલાલ નેહરુ તો તેમણે આપેલું છે કે આરામ હરામ હે સાતમું ડોક્ટર આંબેડકર ડોક્ટર આંબેડકરે શું કહ્યું હતું સ્વાલંબન જ સાચી સહાય છે તો આજે આપણે પાઠ તેર અહીંયા પૂર્ણ થાય છે